સહજાનંદ સ્વામી મહારાજ ની જય. તમામ ભક્તોને રાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી હરિએ આ લોકમાં પધારી અને સર્વજીવ પ્રાણી માત્રને સુખી કરવા માટેનો સુંદર રાહ સ્થાપ્યો છે. અને રાહ પર જે કોઈ ચાલે છે એ આલોક અને પરલોકમાં સુખી થાય છે. જેના અનંત જન્મના સુકૃત ઉદિત થયા હોય એને ભગવાન શ્રીહરિની પ્રાપ્તિ થાય છે. ભગવાનની આજ્ઞાનુસાર વર્તવાને માટે અંતરમાં ભાવના જાગ્યો છે. ભગવાને સળંગી સંપ્રદાયની સ્થાપના કરી, જેમાં મંદિરો બાંધી અને પોતાના હાથે દેવ પધરાવ્યા, પોતાના સ્થાને આચાર્ય પદનું સ્થાપન કરી અને સારાય સંપ્રદાયની જવાબદારી એમના શિરે સોંપી અને તમામ લોકોને સત્સંગનો કામ એને માટે લાભ મળતો રહે એટલા માટે સાધુ દીક્ષા આપી અને સાધુની સ્થાપના કરી. હરિભક્તોના માધ્યમથી કાયમીને માટે સત્સંગની સેવા થતી રહે એટલા માટે એ પણ સ્થાપ્યું છે, શાસ્ત્રો બનાવ્યા. આવી રીતે ભગવાને સળંગી સંપ્રદાયની સ્થાપના કરી અને સંપ્રદાયની એક સુંદર હવેલી ઊભી કરી છે. એમાંનું એક અંગ છે હરિભક્ત. બધા અંગનો ખૂબ મહિમા છે. હરિભક્ત ન હોય તો પણ સંપ્રદાય ન ચાલે, સંતો ન હોય તો ઉપદેશ કોણ આપે, મહારાજશ્રી ન હોય તો રખેવાળી કોણ કરે, ભગવાન વિના ઉપાસના કોની કરવી, મંદિર વિના ભજન ક્યાં કરવું, શાસ્ત્રો વિના આપણને બધો સિદ્ધાંત સમજાય કે. એટલે બધા અંગની ખૂબ જરૂરિયાત છે. એમાં હરિભક્તો એ તન મન અને ધનથી આ સંપ્રદાયની સેવા કરી અને પોતાના જીવિતવ્યને સાર્થક કરી રહ્યા છે. અત્યારે કળિયુગ ચાલે છે. સતયુગની વારીમાં હજારો વર્ષો સુધી લોકો તપશ્ચર્યા કરતા હતા, શરીરના રાફડા થઈ જતા હતા, તેમ છતાંય મોક્ષ થતો તો કોઈનો નહોતો પણ થતો. ત્યારે ભગવાને કળિયુગમાં થોડા સમયમાં થોડી મહેનતે ભગવાનના ધામ સુધી પહોંચી શકાય એવી સુંદર વ્યવસ્થા કરી આપી છે. બધા લોકો તપ જપ ન કરી શકે, ગરબા સંસારનો ત્યાગ બધા કરી શકે એ તે શક્ય નથી. હરિભક્તો સેવાના માધ્યમથી પોતાના આત્માનું શ્રેય સાધી શકે એટલા માટે ભગવાને સેવા મુક્તિશ્ચ ગમ્યતામ આ એક સુંદર માર્ગ પ્રસ્થાપિત કર્યો છે. લોજમાં ભગવાન પધાર્યા અને ત્યાંથી જ આ માર્ગ સ્થાપન કર્યો અને સેવાનો ખૂબ મહિમા બતાવ્યો છે. મારેથી ગમે એવી વાસના હોય, કારણ શરીર સાથે જડાઈ ગઈ હોય, પણ જો ઉકા ખાચરને સેવા કર્યાનું અંગ પડ્યું છે એવું અંગ જો પડે તો ગમે તેવી વાસના હોય તે નિર્મૂળ થઈ જાય. વાસના ટાળવા માટે સેવા એ ઉત્તમ માધ્યમ છે. આમ જપ તપ કરીને વાસના ટળે કે ન પણ ટળે, પણ સેવાથી ટળી જાય, કારણ કે વાસના બાળવા માટે સાધન કરતાં રાજીપો એ વિશેષ કામ કરે છે. અને સેવાના માધ્યમથી મહાપુરુષોનો ભગવાનનો રાજીપો થાય છે. એટલે હરિભક્તો તન મન ધનથી આ સત્સંગની સંપ્રદાયની સંતોની ધર્મકુળની સેવા કરી બધાનો રાજીપો પ્રાપ્ત કરી અને પોતાના આત્માનું શ્રેય સાધી શકે છે. એ હરિભક્તોએ કેવી રીતે વર્તવું એ સમજવું બહુ જરૂરી છે. હરિભક્ત થયા, કંઠી પહેરાવી, મહારાષ્ટ્રીએ પહેરાવી, પરમ પૂજ્ય લાલજી મહારાષ્ટ્રીએ પહેરાવી, સંતોએ પહેરાવી, એટલે ભગવાનના આશ્રિત તો થઈ ગયા. કાળ કર્મ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રીકૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુમા એ શરણ મંત્ર આપ્યો એટલે પરમાત્માને શરણે થઈ ગયા. પણ એ પહેલું સ્ટેપ છે. શરણ મંત્ર લીધા પછી, કંઠી ધારણ કર્યા પછી હરિભક્તોએ કેમ વિશેષ વિશેષ આગળ વધવું એના માટે ભગવાને બધી છણાવટ કરી છે કે હરિભક્તોએ નિત્ય પ્રત્યે મંદિર દર્શનને માટે જવું, કાર્યો અનવાહમ સતામ સંગમ દરરોજ સંતોનો સમાગમ કરો. એટલા માટે કે સત્સંગના માધ્યમથી જ ખ્યાલ આવશે કે ભગવાનનો મહિમા શું છે. સત્સંગ કરતાં કરતાં ખ્યાલ આવશે કે આચાર્ય પદની ગરિમા શું છે. નિષ્ઠા દ્રઢ કરવી હશે તો સત્સંગ કરવો પડશે. પોતાના ધર્મનિયમ ટકાવી રાખવા હશે, તપ જપને માટે અંતરમાં શ્રદ્ધા પ્રગટ કરવી હશે તો સત્સંગ જરૂર કરવો પડશે. તન મન ધનથી સેવા કરવા માટેની ભાવના તે સત્સંગ કરતા કરતા જ પ્રગટે છે. એ ભાવનાથી આત્માનું શ્રેય થાય છે. માની લો કે આપણે ક્યારેય સત્સંગમાં ગયા ન હોય તો આપણે નહીં તો તનથી સેવા કરતા હોઈએ, નહીં તો ધનથી સેવા કરતા હોઈએ, આપણી સંપત્તિ આપણી શક્તિ એ બધું એમને ડિલેટ પડ્યું રહેશે. પણ સત્સંગ કરતાં કરતાં આપણે ખ્યાલ આવશે કે આ તન આ મન અને ધન જેટલું પરમાત્મા પરાયણ થશે એટલું જીવિતવ્ય સફળ થશે. તન પવિત્ર સેવા કી છે, ધન પવિત્ર દેય દાન, મન પવિત્ર હરિભજન છે, ઈસબિધ હો કલ્યાણ. એટલે તન મન ધનની શુદ્ધિ માટે સત્સંગ કરવો પડશે. કારણ કે સત્સંગમાં જઈએ તો શારીરિક સેવાનો મહિમા સમજાશે. ભગવાને મંદિરો બંધાવ્યા ત્યારે મહારાજ કહેતા કે આ મંદિરના પાયામાં કોઈ નાનો એવો પથ્થર નાખશે તો એનું અમે કલ્યાણ કરશું, એવો મહિમા સમજીશું તો આપણને મંદિરની સેવા કરવાની ભાવના જાગશે. દાન આપીશું તો ધનની શુદ્ધિ થશે અને શુદ્ધ થયેલું ધન આપણને આપણી પેઢીઓના અંતઃકરણને નિર્મળ બનાવશે. પેઢીઓમાં સારા સંસ્કારો જળવાઈ રહે એટલા માટે ધનની શુદ્ધિ કરવી જરૂરી છે અને ધનની શુદ્ધિ કરવા માટે યોગ્ય પાત્રમાં દાન આપવું એ જરૂરી છે. માટે ભગવાને મહોત્સવો મંદિરોના માધ્યમો એ પ્રવર્તાવ્યા છે જેમાં આપણે દાન કરીને આપણા ધનની શુદ્ધિ કરીએ છીએ અને એ શુદ્ધ થયેલું ધન આપણી ભાવિ પેઢીને ઉજ્જવળ બનાવી રહ્યું છે.
તો તમામના અંતઃકરણ શુદ્ધ બને એ જોવું એ ખૂબ જરૂરી છે. સંપત દે તો સાથે સન્મત દે, નહીં તો તારી સંપત્તને પાછી રાખ. એ સાયા એકી સાથે તું બે બે ધક્કા ન માર. સંપત આવે ને સન્મતિ ન આવે તો એ સંપત્તિ કઈ મોક્ષ ન થાય. સન્મતિ આવે તો એ સંપત્તિ યોગ્ય માર્ગે વપરાય છે, મોક્ષ તો થઈ શકે છે. એટલે હરિભક્તો એ સત્સંગ કરતા કરતા એ બધો મહિમા સમજવાનો છે. માની લો કે સત્સંગમાં આવ્યા, કંઠી પહેરી, પછી પૂજા કરવાનો નિયમ સંતો આપે છે, પૂજાનો મહિમા સમજાવે છે. પૂજા કરતા થયા પછી નાહવું ધોવું પવિત્રપણે રહેવું એનો શું મહિમા છે એ સમજાવશે. લેટ્રિન ગયા પછી 17 વખત હાથ ફરજિયાત ધોવા, આ બધા સાયન્ટિફિક રીઝનો છે. મેં હમણાં એક પુરાણમાં વાંચ્યું હતું કે 17 વખત હાથ ધોવાથી શરીર અતિશય શુદ્ધ થાય છે અને કોઈ રોગ જ થતા નથી. બધા જે કંઈ ધર્મના નિયમો છે એ બધાની પાછળ સાયન્ટિફિક રીઝન રહેલું છે. માનો કે અત્યારે કોરોના વાયરસ પૂર જોશમાં સારા વર્લ્ડને ધમરોળી રહ્યો છે, ત્યારે ગવર્મેન્ટે, તમામ દેશની ગવર્મેન્ટે અત્યારે સ્વચ્છતા પર બહુ ભાર મૂક્યો છે. હાથ સ્વચ્છ રીતે ધોવા, નાહવું ધોવું, બધું ગાળવું ચાળવું, બહુ સ્વચ્છતાનો એટલું મોટું અભિયાન ચલાવ્યું છે. એ શું બતાવે છે કે સ્વચ્છતાથી વાયરસનો પ્રતિકાર થઈ શકે છે. તો ભગવાન સ્વામિનારાયણ આજથી 200 વર્ષ પહેલા એ રીતે પુરાણોમાંથી તારણ કાઢીને આ બધા નિયમો આપણને આપ્યા છે. લેટ્રિન જઈને સ્નાન કરવું, 17 વખત હાથ ધોવા વગર, અને એ રીતે ધૂળથી, એનો મહિમા એટલા માટે છે કે એનાથી વાયરસ આપણા શરીરમાં પ્રવેશ નથી કરી શકતા, કોઈ પણ વાયરસ. માની લો કે એકાદશીનું વ્રત કરવું એ ધાર્મિક રીતે તો બરાબર છે, પણ ઉપવાસ કરવાથી એક એવો વોટ્સઓપ આવ્યો હતો અમેરિકાના જાપાનના સાયન્ટિસ્ટનો કે 15 દિવસ એક દિવસ ઉપવાસ કરે તો કેન્સર જેવા રોગ નાબૂદ થઈ જાય છે, આટલી તાકાત ઉપવાસમાં છે. એટલે જે કોઈ સવારે વહેલું જાગવું, વહેલા જાગવાથી માણસ ફ્રી રહે છે અને કોઈ પણ એ કાર્યમાં શ્રદ્ધાથી ત્વરાથી આગળ વધી શકે છે. તો માણસની શારીરિક પ્રગતિ માટે, માણસની માનસિક પ્રગતિ માટે, આર્થિક પ્રગતિ માટે, બિઝનેસની પ્રગતિ માટે, વિદ્યાર્થી હોય તો વિદ્યાભ્યાસની પ્રગતિ માટે તે વહેલું જાગવું એ બહુ જરૂરી છે. એટલે આપણે આ લોકમાં રહેતા હોય, કોઈ પણ ફિલ્ડમાં આપણે પ્રગતિ સાધવા માટે પ્રયત્ન કરતા હોય, એના માટે ભગવાન શ્રીહરિએ શિક્ષાપત્રીમાં જે આદેશો કર્યા છે પુરાણોના માધ્યમથી, ઋષિ મુનિઓએ જે આપણને જીવન જીવવાની શૈલી બતાવી છે એનું તારણ કાઢીને આપણને આ સુંદર માધ્યમો આપ્યા છે. માની લો કે ગાળવા ચાળવાના નિયમો ભગવાને આપ્યા છે, તો ગાળવા ચાળવાથી એ જે બેક્ટેરિયા આપણા શરીરમાં દાખલ થતા હોય ન થાય તો આપણી તંદુરસ્તી સારી સચવાય. પહેલું સુખ તે જાતે નર્યા, શરીર સારું હશે તો વિચારો સારા રહેશે, ભગવાનનું ભજન સારી રીતે થશે. શરીર બગડ્યું એનું બધું બગડ્યું. એટલે ભગવાને તંદુરસ્તી પર બહુ ભાર મૂક્યો છે. વ્યસન કરવા માટે ભગવાને ચોખ્ખી ના પાડી. શું કામ? વ્યસનથી માણસની તંદુરસ્તી જોખમાય છે, અને તંદુરસ્તી જોખમાયા પછી એ આ લોકનું કંઈ નહીં કરી શકે તો પરલોકની સાધના તો નહીં જ કરી શકે. મનુષ્ય દેહ બહુ કિંમતી છે. અબજો યુગો પછી પરમાત્માની કૃપાથી માનવતન એમાંય ભારત વર્ષમાં જેને મળ્યું છે, સત્સંગના યોગમાં મળ્યું છે, એના જો ભાગશાળી કોઈ નથી. એવું મોંઘું માનવતન મળ્યા પછી જો એ મનુષ્યતનને વિષયમાં કે વ્યસનમાં વેડફી નાખશે, ભગવાનના નિયમ નહીં પાળી અને તંદુરસ્તીને જોખમી દેશે, તો આવું મોંઘું ચિંતામણી સમૂહ જે આ મનુષ્યતન મળ્યું છે એ એળે જાશે. એટલે મનુષ્યતન ચિંતામણી સમૂહ જ્ઞેયો નુદે હોય એમ વિચક્ષણે આવું ભગવાને નારાયણ ગીતામાં લખ્યું છે. એટલે ચિંતામણી સમાન માનવતન મળ્યું છે અને એ સાથે સાથે સત્સંગના યોગમાં મળ્યું છે. એનો જેટલો મહિમા ગાય ને એટલો ઓછો. ભક્તો તમે ભાગ્યશાળી છો કે આપણને આજે તમે કોઈ અમેરિકામાં રહેતા હશે, કોઈ બીજા દેશમાં રહેતા હશે, કોઈ ભારત વર્ષમાં રહેતા હશે, ભારત વર્ષમાં અલગ અલગ પ્રાંતમાં રહેતા હશે, ગમે ત્યાં રહેતા હો, મનમાં કેફ રાખજો કે આવા મોટા ભગવાન મેળા છે. અનંત કોટી બ્રહ્માંડ આધારો અનંતોપી યહ સ્વયં, એની આજ્ઞા ઉપાસના દ્રઢ કરવાથી જીવનું શ્રેયસ થાય, આ લોકમાં દુઃખી ન થઈને પરલોકમાં પરમાત્માના ધામની પ્રાપ્તિ થાય, આવી મનુષ્યતનની સાર્થકતા કરવાને માટે ભગવાને શિક્ષાપત્રિ જેવું અજોડ માધ્યમ આપ્યું છે. આવા પરમ પૂજ્ય મહારાષ્ટ્રીય લાલજી મહારાષ્ટ્રી આપ્યા છે, ધર્મની રક્ષાને માટે રાત્રિ દિવસ તનતોડ મહેનત કરી રહ્યા છે. મનમાં કેફ રાખજો કે આવા ધર્મગુરુ મળ્યા છે જેના નેજા હેઠળ રહેવાથી મારો ધર્મ સુદ્રઢ બનશે, સંતો મળ્યા છે જેના માધ્યમથી આપણને પરમાત્માનો ધર્મ કોણનો બધાનો મહિમા સમજાણા કરે છે, આપણા ખુદનો મહિમા આપણને સમજાય છે કે હું કોણ છું. આપણો મહિમા સમજાશે ને ત્યારે આપણને કેફ ચડશે. મને આપણો મહિમા એટલે માનવતન મળ્યું છે, સત્સંગમાં આપણને જન્મ મળ્યો છે એનો મહિમા છે. એટલે આ મનુષ્યતનનો મહિમા સમજાશે, એને કહીને આપણે અંતરથી પૂર્ણ રહીશું. તો આવું પૂર્ણપણ એ આપણને પરમાત્મા સુધી પહોંચાડવાને માટે ખૂબ જરૂરી બનશે, ઉપયોગી બનશે. તો એવી ભગવાનની કૃપાથી જ્યારે આ બધી પ્રાપ્તિ થઈ છે એનો ખૂબ લાભ લેજો, ખૂબ ભજન કરજો. કોરોના વાયરસને કારણે દુષ્કાળ થોડાક વિપરીત આવ્યા છે, પણ તેમ છતાંય પરમાત્માનો મહિમા સમજી ભજન કર્યા કરશો તો દુઃખને નિવારનારા ભગવાન છે, પોતાના શરણાગતની ભગવાન સતત રક્ષા કરે છે. એ પરમાત્માને શરણે છીએ એટલે ભગવાન બધા જ દુષ્કાળમાં ગમે તેવી પરિસ્થિતિમાં આપણી રક્ષા, ભજન નહીં છોડશો. હારે કો હરિનામી સૂત્રને હૃદયમાં કોતરી લેજો.
અને ખૂબ ભજન કરજો, ધર્મનિયમમાં ખૂબ પાવરધા બનજો, નિશ્ચયમાં ક્યારેય કચાશ આવવા નહીં દેશો, ધર્મકુળ પ્રત્યેની વફાદારી ગમે એવા દુષ્કાળ આવે તેમ છતાંય છોડશો નહીં, આટલું કરશો એટલે ભગવાન પોતાના આશ્રિતને ગમે તે રીતે જાળવશે જ, એમાં કોઈ શંકા નથી. ભગવાનને પ્રાર્થના કરીએ, પરમ પૂજ્ય મહારાજશ્રી, પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રીને પ્રાર્થના કરીએ, પરમ પૂજ્ય અમારા ગુરુજીને પ્રાર્થના કરીએ, બધા સંતોને પ્રાર્થના કરીએ કે દેશ વિદેશમાં રહેનારા તમામ ભક્તોને ભગવાન ભજન કરવાનું ખૂબ બળ આપે, ગમે તેવા કપરા દુષ્કાળની સામે પ્રતિકાર કરી શકે, એટલા માટે ખૂબ ભજન કરી, ધર્મનું પાલન કરી અને પોતાના જીવિતવ્યને સાર્થક કરી શકે એવી ભગવાન શક્તિ આપે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ, જય સ્વામિનારાયણ.